ફાઇનાન્સ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જયદીપ. તો પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો હતો, જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ કલમ 186 અને મંજૂરી વિના જ લોકોનું ટોળું ભેગું કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધ્યો હતો. દિવસભર ચાલેલા ડ્રામા બાદ હાર્દિકને જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પીઆઈ ચાવડાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસે વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે. પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો હતો, જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ કલમ 186 અને મંજૂરી વિના લોકોનું ટોળું ભેગું કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધાયો હતો. દિવસભર ચાલેલા ડ્રામા બાદ અંતે હાર્દિકને જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પીઆઈ ચાવડા એ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસ વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે. હવે મારે તો કાંઈ આક્ષેપો કરવા જેવા નથી રહ્યા. આ હકીકત તમારે બતાવવાની જરૂર હતી કે જે ઘરની બહાર નીકળીને તરત ધરપકડ કરી, એ તમે પણ જાણો છો ગેરકાયદેસર રીતે અમારા લોકોની ધરપકડ કરી છે. એક દિવસના પ્રતિક ઉપવાસ કરતા કોઈને રોકી ન શકાય, એ બંધારણીય નિયમ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વ્યક્તિને પોતપોતાનો અધિકાર છે. બહુ નવાઈ સાથે અમારે એવું કહેવું પડે કે અમારી લોકોની ધરપકડ કરવામાં આવી સંપૂર્ણ રીતે દાદાગીરી સાથે. અમારા મનોજભાઈને એમનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે. મિસ્ટર ચાવડા પીઆઈ કરીને છે મારી નાખવાની ધમકી આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને સ્પષ્ટપણે એવું લાગે છે, જ્યારે ગાડીમાં બેઠા ત્યારે પણ અમે આ જ વાત કરી અને એ જાહેરમાં કહું છું એ બાબતે હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ. કેમ કે જે રીતે દાદાગીરી મિસ્ટર ચાવડાએ કરી છે પીઆઈએ, એ ખૂબ જ ખરાબ રીતે અમારી જોડે વર્તન કર્યું છે. એ ગાડીની અંદર મા બેન ઉપર ગાળો બોલવી, અહીંયા આવીને અમારા ઘરની પ્રાઇવેસીમાં આવીને અમ લોકોની ધરપકડ કરે છે અને અહીંયા આવીને અમારી ઉપર 143, 186ના આધારે અમારી સાથે પોલીસની ગેરવર્તણૂક અંતરે અમારી ઉપર ફરિયાદ કરે છે. આ બધું જ ગુજરાતના લોકોએ સમજવાની અને જોવાની જરૂર છે. મારે વ્યક્તિગત પોલીસ સાથે કોઈ દુશ્મની ક્યારેય રહી નથી, મેં પહેલાં પણ કહ્યું છું. પણ જે લોકોને પોલીસનું માન મર્યાદા અને સન્માન ન હોય, જેને સત્યમેવ જયતેના શબ્દોનો સમજ ન પડતી હોય, એવા લોકો સામે અમે લડવા માટે હર હંમેશ તૈયાર રહ્યા છીએ. હું કોઈના વ્યક્તિગત વિરોધમાં નથી રહ્યો, પણ ઉપવાસ આંદોલનને રોકવા માટે ભારતીય જનતા પાર્ટીના સત્તાના આદેશ અનુસાર, વિજય રૂપાણીના આદેશ અનુસાર જે રીતે અમને લોકોની ધરપકડ કરીને પહેલાં ડિટેન કરવાની વાત કરી, પછી અમારી ઉપર કેસ કરવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પોલીસે કામ કર્યું છે. હું પોલીસને વ્યક્તિગત રીતે દોષ નથી આપતો, સત્તાના આદેશ અનુસાર એ લોકો કામ કરી રહ્યા છે. 25 તારીખે જે પ્રતિક ઉપવાસ અમારા જે ઉપવાસ આંદોલન છે, એ પણ ઉપવાસ આંદોલન અમારું ચાલુ રહેવાનું છે. એ ચાહે અમે ઘરેથી કરીએ કે નિકોલથી કરીએ, અમે કોઈ પણ હિસાબે કોઈના દાદાગીરીથી કે ગુજરાત સરકારના તાનાશાહથી ડરીને ઘરમાં બેસી જવાવાળા નથી. ખેડૂતોની દેવા માફી, ગુજરાતની અંદર યુવાનોને શિક્ષણ અને રોજગારની અંદર લાભ મળે, આ અમારા પ્રાથમિક મુદ્દાઓ રહ્યા છે. એની અંદર અમે ગુજરાતની સરકારને અને ન્યાયતંત્ર કે કાનૂન વ્યવસ્થા સૌ લોકોને વિનંતી કરી છે, અમને ફક્ત સાથ સહયોગ આપો, નહીં કે એની સામે સંઘર્ષનું એક વાતાવરણ ઊભું કરો, ઘર્ષણનું એક વાતાવરણ ઊભું કરો. 25 તારીખના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. આજે અમને લોકોને જામીન ઉપર છોડ્યા છે આ લોકોએ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે. હવે મારે એ બાબતે કોઈ ખુલાસા કરવાની આપની વચ્ચે જરૂર નથી. પોલીસ દ્વારા જ્યારે હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી તે દરમિયાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝૂંટવીને તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી અને આખરે રાત્રે હાર્દિકને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ હતો, એ અંતર્ગત મંજૂરી માંગેલી, પરંતુ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તેથી મંજૂરી મળેલ નહીં. તેમ છતાં પણ એ પોતાના નિવાસસ્થાનેથી નિકોલ જવા માટે રવાના થયેલ, એ દરમિયાન રસ્તામાં એમને એમના ફાર્મના આગળથી રસ્તામાં અટક કરવામાં
68-69 કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરવાની હતી. એ દરમિયાન તેઓએ પોલીસ સાથે મિસબિહેવ કર્યું, ઝપાઝપી કરી અને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો, જેથી 186 અંતર્ગત કાર્યવાહી કરી એમને 9 માણસોને અટક કરવામાં આવેલ છે અને વધુ તપાસ પીએસઆઈ ભરવાડ કરી રહ્યા છે. પોલીસ કોની સાથે મિસબિહેવ કરે, કોઈની સાથે મિસબિહેવ ક્યારેય કરતી નથી. એના વર્તનનું એને પોતાની ડ્યુટીનું એ કાયમી સભાન હોય છે. કોઈની સાથે મિસબિહેવ કર્યું નથી, મારી હાજરી પણ ત્યાં જ હતી એ સમયમાં. પરંતુ આ એક ખોટા આક્ષેપ છે. 3 કલાક પહેલાં એમને જામીન આપવા માટે જાણ કરેલી હતી કે તમને જામીન લેવાનો અહીંયા અધિકાર છે, પરંતુ એક માત્ર સ્ટંટ ઊભો કરવા માટે થઈને જામીન નહીં મેળવવા એમ કરીને સિટીની કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે, સુરત શહેરની પરિસ્થિતિ ખરાબ થઈ શકે એના માટે એક સ્ટંટ કરેલો. પરંતુ એક પોલીસ સામે ખોટા વાહિયાત આક્ષેપ કરે છે. 90/2015 ગુનો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચનો છે, જે પીઆઈ ગેડમ તપાસ કરે છે. એ ગુના અંતર્ગત અલ્પેશ કથિરિયાની અટક કરવામાં આવેલ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ તમામ પ્રયાસ કરશે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે હાર્દિક રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ. અત્યારના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.